नारी धारे तो बनी शके छे परिवार निशान, अंधापो पण हारी जाय छे जोई नारी नी हाम। उपरोक्त पंक्तियो श्री बेलाबेन सापरिया माटे यथार्थ छे। वडोदराना एक सोनी परिवार मां 1968 नी 28 ऑगस्टे एक पुत्री नो जन्म थाय छे अने परिवार ए पुत्री ना जन्म ने हर्षभेर वधावी ले छे। पिता हिम्मतलाल अने शारदाबेन नी आ लाड़की पुत्री ने नाम अपाय छे बेला। परिवार ना पांच भाई बहनों मां बेला सौथी नानी, परंतु कुदरत नी क्रूरता ए जन्मता नी साथी ज नयन नी ज्योत छीनवी लीधी। आम परिवार ने बब्बे नेत्रहीन बाड़को ने साचवी ने जवाबदारी निभावी पड़े छे। नेत्रहीन राजू भाई तो परिवार साथे जीवन जीववा टेवाई गया, परंतु बेलाबेने बाळपणथी ज कंईक बनवानो निर्धार करी लीधो हतो। तेमना 53 जन्मदिने टेक्नो गुजरात ग्रुप तेमने हार्दिक शुभेच्छा पाठवे छे अने तेओ स्वस्थ मस्त तंदुरस्त अने लांबो आयुष्य भोगवे तेवी ईश्वरने प्रार्थना। जन्मथी ज दृष्टिनी खामी धरावती आ महिला बाळपणथी ज संघर्ष करता आव्या छे। परिवारमां बब्बे नेत्रहीन व्यक्तिओ होय त्यारे महिला तरीके तेमने केटलो संघर्ष करवो पड्यो हशे तेनी तो मात्र कल्पना करवी ज रही। शरूआतनुं प्राथमिक शिक्षण वडोदरा अने माध्यमिक शिक्षण सुधी मेमनगरनी अंधकन्या प्रकाश गृह संस्थामां साथ सांपड्यो, परंतु बेलाबेनने तो ज्ञाननी वाटे आगळ आगळ चालवा इच्छता हता। તેથી તેમણે સ્નાતક અનુસ્નાતક તેમજ બીએડ અમદાવાદ રહીને જ સંપન્ન કર્યું અને બીએડમાં તો પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ પણ થયા। જીવનમાં સ્વાવલંબન કેળવવાની તમન્ના હોવાથી તેમણે 1993 ગાંધીનગરની વસંત કુંવરબા માધ્યમિક શાળામાં સફળ શિક્ષિકા તરીકેની એક ફરજ નિભાવી। આગળ જતા પ્રાધ્યાપક દીપક સાપરિયા સાથે પરિચય થયો અને તે પરિચય પરિણયમાં પાંગર્યો। બંનેના અંતરનાત્મ્ય લગ્ન હોવાથી શરૂઆતમાં અડચણો તો ઊભી થઈ, પરંતુ કેવલમ ઈશ્વર ઈચ્છા બલી હસી તેયુક્તિ પ્રમાણે 1997 લગ્ન ગ્રંથિએ જોડાયા અને સુખી દાંપત્ય જીવન વ્યક્ત કરતા થયા। ગૌરવર્ણ ધરાવતા મહિલા જાજરમાન વ્યક્તિત્વ ધરાવે છે। એક સફળ ગૃહિણી તરીકે બેલાબહેન અનેક નેત્રહીન મહિલાઓ માટે પણ પ્રેરણામૂર્તિ છે, કારણ કે અભ્યાસકાળ દરમિયાન પણ તેઓ બીએડમાં તેમની કોલેજમાં પ્રથમ આવીને ઉત્તીર્ણ થયા હતા। આમ તેમનું બહુવિધ વ્યક્તિત્વ અને તેમના રીતભાત સમગ્ર નેત્રહીન સમાજ માટે એક ગૌરવની વાત છે। તેમનું માત્ર એક જ સંતાન દીકરી ઉલ્લુપી છે, જેમના વિકાસ માટે બેલાબહેને ઘણી નોકરીની તકો છોડેલી છે। દીકરી સિવિલ એન્જિનિયર બને છે અને હાલમાં કેનેડા ખાતે આગળ અભ્યાસ કરી રહ્યા છે અને પોતાની રીતે સ્વાવલંબી પણ બન્યા છે। બેલાબહેન સમાજ સુધારણાના કાર્યો સાથે પણ જોડાયેલા છે અને આજના ટેકનોલોજીના યુગમાં તેઓ નેત્રહીન મહિલાઓના ઉત્થાન માટે સખી સાહેલી નામનું એક વોટ્સએપ ગ્રુપ પણ ચલાવી રહ્યા છે। તાજેતરમાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા યોજાયેલ નેત્રહીન મહિલાઓ માટે 200 જેટલી વસ્તુઓને જલ્દીથી એટલે કે થોડીક જ સેકન્ડમાં ઓળખવાની એક સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવીને સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો છે। બહુવિધ વ્યક્તિત્વ ધરાવતી મહિલા વ્યક્તિને ટેકનો ગુજરાત વોટ્સએપ ગ્રુપમાં એડમિનની ભૂમિકા ભજવી રહ્યા છે। તેમની સેવાઓને સન્માનવા માટે ટેકનો ગુજરાત ગ્રુપ દ્વારા તારીખ 27 ઓગસ્ટના રોજ ઓલ ગુજરાત ક્વિઝ કોન્ટેસ્ટ ઓન કરન્ટ અફેર્સ ઓનલાઈન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો ઇનામ વિતરણ સમારોહ તારીખ 28 ઓગસ્ટ એટલે કે બેલાબહેનના જન્મદિવસ નિમિત્તે રાખવામાં આવ્યો છે, જેમાં તૃતીય સ્થાન મળ્યું છે હાર્દિક કુણબીને, જેમનો સ્કોર છે 40. દ્વિતીય સ્થાન પર રહ્યા છે નિખિલ પ્રજાપતિ અને તેમનો સ્કોર છે 42. આ સાથે જ પ્રથમ સ્થાને રહ્યા છે ભાવિકા નાગર અને જેમનો સ્કોર છે 44. નેત્રહીન વ્યક્તિઓ ઇનામ પ્રાપ્ત કરે છે અને તેમને આ ગ્રુપ દ્વારા રોકડ પુરસ્કાર સ્વરૂપે રૂપિયા 1,700 અને 500 પારિતોષિક સ્વરૂપે આપવામાં આવી રહ્યા છે। તો એકવાર ફરીથી બેલાબેનને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા।